નમસ્તે બાળકો, હવે ગુજરાતી ધોરણ 3 ગુજરાતીમાં પાઠ 8માં એમાં પેજ નંબર ચોપડી પૂરવાની છે, એમાં પેજ નંબર 133 તેમાં છે રમત કોણ શું કરે છે તે જુઓ અને બોલો. એમાં ક્રિયાઓની ચિઠ્ઠીઓ બનાવી એક બોક્સમાં મૂકો, જમીન ભય તળિયા પર 3 વર્તુળ દોરો, જેમ કે ગઈકાલે, આજ, આવતીકાલે, રવિવાર, સોમવાર, મંગળવાર, બરાબર. તો આ 3 વર્તુળ બનાવ્યા છે એમાં રમત રમવાની. વિદ્યાર્થીઓ ચિઠ્ઠી ઉપાડી ક્રિયા કરવા કહો. તો નૈના ચિઠ્ઠી ઉપાડે છે, તેની ચિઠ્ઠીમાં હસો એવી ક્રિયા કરવાનું આવે છે. નૈના ખડખડાટ હસે છે. ત્યારબાદ નૈનાને આજના વર્તુળમાં ઊભી રાખી વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછો. તો નૈના આજે શું કરે છે? તો નૈના શું, વિદ્યાર્થીઓએ ઉત્તર આપવાની તક આપો. તો નૈના શું કરતી હતી? એ તો જેમ કે આજે નૈના હસે છે, તો શું લખવાનું? આજે તો આજે નૈના હસે છે. તે રીતે વર્તુળ બદલી વાક્ય બોલવા કહો. જેમ કે ગઈકાલે નૈના હસતી હતી, આવતીકાલે નૈના હસશે. આ રીતે આ રમત છે, એ રીતે એ પ્રમાણે આપણે પાછળનું પેજ પૂરવાનું. તો આ પાછળના પેજમાં આપણે પૂરવાનું 134માં. હવે રમત રમવાનું તો છે નહીં આપણે, પણ આપણે આ કોણ શું કરતું હશું બોલો અને લખો. તો આપણે એ પ્રમાણે વાક્ય બનાવશું કે દિવ્યા શું કરતી હતી? તો દિવ્યા દોડતી હતી. તો એ રીતે અહીંયા આપણે લખશું મહેશ શું કરતો હતો. તો જવાબમાં લખશું મહેશ લખતો હતો, બરાબર. હવે બીજામાં બનાવશું છોકરીઓ શું કરતી હતી. તો જવાબમાં લખશું છોકરીઓ દોરડા કૂદતી હતી, બરાબર. આ 3 નંબરમાં બનાવશું જીત શું કરતો હતો. તો જવાબમાં લખશું જીત વાંચતો હતો. રિંકુ શું કરતી હતી? તો રિંકુ ટીવી જોતી હતી. ફોરમ શું કરતી હતી? લખશું ફોરમ રસોઈ કરતી હતી. આ એક રમત રમવાની છે અને એમાં 3 વર્તુળ બનાવીને આ રીતે આજ, કાલ અને પછી શું કરતા હશે લખવાનું. તો આપણે આ રીતે નામ બનાવ્યા. મહેશ શું કરતો હશે? તો મહેશ લખતો હતો. છોકરીઓ શું કરતી હતી? તો છોકરીઓ દોરડા કૂદતી હતી. જીત શું કરતો હતો? જીત વાંચતો હતો. રિંકુ શું કરતી હતી? તો રિંકુ ટીવી જોતી હતી. ફોરમ શું કરતી હતી? તો ફોરમ રસોઈ કરતી હતી. હવે નીચે વાક્યો વાંચો ને જુદા પાડો, બરાબર. તો વાક્યો વાંચો, પહેલાં થયું તેની નીચે લાઈન કરવાની અને પછી શું થયું હોય તેની નીચે આ રીતે ડિઝાઇનવાળી લાઈન કરવાની, બરાબર. તો પહેલાં વિરાટે બૂટ પહેર્યા, હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે. તો પહેલાં એને બૂટ પહેર્યા ને પછી નિશાળે જવા સીડી ઉતરે છે. તો એવી જ રીતે વિરાજ હાથ ધુએ છે કારણ કે એ ધૂળમાં રમતી હતી. તો આપણે પહેલાં શું કરવાનું? એમાં શું કીધું? પહેલાં થયું હોય તેની નીચે નિશાન કરવાની અને પછી થયું એની નીચે ડિઝાઇનવાળી કરવાની લાઈન. તો પહેલાં ધૂળમાં રમતી હતી, તો અહીંયા આપણે લાઈન કરશું અને ધૂળમાં રમ્યા પછી વિરાજ હાથ ધુએ છે. તો આવી રીતના ડિઝાઇન કરશું લાઇનમાં, બરાબર. નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી હતી. તો પહેલાં શું આવશે? તેને ભૂખ લાગી હતી, તો એમાં લાઈન કરશો. અને નીલા સફરજન ખાય છે, પહેલાં ભૂખ લાગી અને પછી સફરજન ખાય છે. રૂબીનાએ બહાર ખાધું હતું એટલે એને પેટમાં દુખે છે. તો પહેલાં શું કહેવાનું? રૂબીનાએ પહેલાં શું કર્યું? બહાર ખાધું, સોરી લાઈન આવશે, રૂબીનાએ પહેલાં ખાધું હતું, પછી આવશે કે તેને પેટમાં દુખે છે.
મારી પાસે ચાર પેન હતી અને આનંદે મને એક પેન આપી. તો પહેલાં શું હતું? મારી પાસે પેન ચાર પેન હતી અને આનંદે મને એક પેન આપી. આમાં લઈને આવશે બરાબર. સાયકલમાં પંચર પડ્યું માટે હું ચાલું છું. તો પહેલાં શું આવશે? સાયકલમાં શું થયું? પંચર પડ્યું માટે હું ચાલું છું. લઈને આવશે. કાલે રવિવાર હતો એટલે શેરેના આજે દવાખાને જાય છે. તો શું આવશે પહેલાં વાક્યમાં? કાલે રવિવાર હતો એટલે શેરેના આજે દવાખાને જાય છે. બરાબર. હવે નીચે આપેલા વાક્યોને ગઈકાલ આજ આવતીકાલના ખાનામાં મૂકો. પેજ નંબર 134 ઉપર છે અને 135 ઉપર જે બોક્સ આપેલું છે એ આપણે પૂરવાનું છે. તો એમાં આંશી પુસ્તક વાંચશે. સંજય શાળાએ જાય છે. નીલોફર શાંત બેઠી હતી. પ્રીતિ પાણી ભરે છે. કાજલ દોડશે. વિશાલ રમતો હતો. ગૌરવ આનંદ ગયો હતો. અને હું લખું છું. તો આજ ગઈકાલ અને આવતીકાલ એટલે કે રવિવાર શનિવાર ને સોમવારમાં શું શું આવશે એ આપણે પેજ નંબર 135 ઉપર પૂરવાનું છે. ચલો આપણે પૂરીએ. ચલો બાળકો હવે 135 ઉપર આવી ગયા. એમાં રવિવાર છે તો આજ, ગઈકાલ છે તો શનિવાર, સોમવાર છે તો આવતીકાલ. તો ઉદાહરણ, આંશી પુસ્તક વાંચે છે. આંશી પુસ્તક વાંચતી હતી. આંશી પુસ્તક વાંચશે. બરાબર. તેવી રીતે પહેલું ઉદાહરણ છે સંજય શાળાએ જાય છે. તો અહીંયા લખશું આપણે તો ગઈકાલે. તો ગઈકાલમાં શું આવશે? સંજય. તો સંજય શાળાએ જતો હતો આવતીકાલે એટલે કે સોમવારે. તો સંજય શાળાએ જશે. બરાબર. હવે બીજો નંબર, નીલોફર. તો રવિવાર, ગઈકાલ ને આવતીકાલ. આજ, ગઈકાલ ને આવતીકાલ એટલે રવિવાર શનિવાર ને સોમવાર. એમાં નીલોફરને લેશો. તો નીલોફર શાંત બેઠી છે. નીલોફર શાંત બેઠી હતી. નીલોફર શાંત બેસશે. પ્રીતિ. તો પ્રીતિ પાણી ભરે છે. શનિવારમાં લખશું પ્રીતિ પાણી ભરતી હતી. પ્રીતિ પાણી ભરશે. પાંચ નંબરમાં છે કાજલ. તો કાજલ લેશો. કાજલ શું કરે છે? તો કાજલ આજે શું કરે છે? કાજલ દોડે છે. શનિવાર એટલે કે ગઈકાલમાં શું લેશો? કાજલ શું કરતી હતી? તો કાજલ દોડતી હતી. આવતીકાલમાં લેશો તો શું બોલાય? કાજલ તોડશે. હવે વિશાલ. તો વિશાલ શું કરે છે આજે? તો વિશાલ રમે છે. શનિવાર શું કરતો હતો ગઈકાલે? તો વિશાલ
રમતો હતો। આવતીકાલે આવતીકાલે શું કરશે વિશાલ? રમશે। ગૌરવ ગૌરવ શું કરે છે આજે? ગૌરવ આનંદ જાય છે। ગૌરવ આનંદ ગયો હતો। ગૌરવ આનંદ જશે। આઠ નંબરમાં છે કે હું લખું છું, તો અહીંયા આપણે લખશું આજે, તો હું લખું છું। ગઈકાલમાં શું આવશે? શું બોલશું આપણે? હું લખતો હતો। આવતીકાલે શું આવશે? હું લખીશ। હવે નીચે વાક્ય વાંચો, કૌંસમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। તો હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીચી સી બોક્સ બનાવી છે, ખાલી જગ્યા છે, અને કૌંસમાં લખ્યું છે કરવું। પછી છે અત્યારે તે આંગણામાં ચીચી અને બોક્સ બનાવી છે અને કરવું। તો એમાં લખ્યું છે કે રૂમમાં ચકલી ચીચી એટલે હાલની ક્રિયા બતાવે, તો હાલ શું કરતી હતી? રૂમમાં ચકલી ચીચી કરતી હતી। પછી છે અત્યારે તે આંગણામાં ચીચી એટલે શું આવશે? કરે છે। હાલ શું કરે છે? તો ચીચી કરે છે, બરાબર, હાલની ક્રિયા છે એટલે કરે છે। પછી ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ખાલી જગ્યા અને ગાવ લખ્યું છે। આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ખાલી જગ્યા ગાવ, તો ગઈકાલે એટલે ગઈકાલની ક્રિયા કહી, ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાતા હતા। ગઈકાલે એટલે કે ગાતા હતા। આપણે ઉપર બોક્સમાં દેખ્યું ને આ કોઠો બનાવ્યો, એમાં આજનું ગઈકાલનું આવતીકાલનું, આજે હોય તો જે તે સંજય શાળાએ જાય છે તો આજે જાય છે, અને ગઈકાલે તો જતો હતો અને આવતીકાલે એટલે જશે, એવી રીતે આ ક્રિયાઓ છે। હાલ જે ક્રિયા થતી હોય લખવા, તો વાંદરાભાઈ ગીત ગાતા હતા ગઈકાલે। આજે શું કરે છે? તો આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે। રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાલી જગ્યા ગઈકાલે એટલે શું આવશે? ખાધી હતી। ગઈકાલે ખાધી હતી, આજે નહીં ગઈકાલે, બરાબર, ખાધી હતી। આજે શાળામાં પણ તે પૂરી શું કહે છે? આજે, હવે આજનો દિવસ હતો, ખાય છે, બરાબર। અંકિત રજાઓમાં અમદાવાદ ખાલી જગ્યા જવું એટલે એની ક્રિયા, અંકિત રજાઓમાં, હજી તો રજાઓમાં અમદાવાદ, તો ગયો હતો, જવું, ગયો હતો। અંકિત રજાઓમાં એટલે કે જતું રહ્યું, બરાબર, રજાઓમાં અમદાવાદ ગયો હતો। અત્યારે તે નડિયાદ જાય છે, અત્યારનો સમય કીધો છે એટલે જાય છે, જવું એટલે જાય છે। જાવેદે બાગમાં ફૂલ છોડ ખાલી જગ્યા એટલે કે રોપવું, હાલ જાવેદે શું કર્યું? હાલમાં ફૂલ છોડ રોપ્યા હતા। આજે રોપ્યા હતા એટલે પહેલાંનું કહે છે, પહેલાંની ક્રિયા, જાવેદે બાગમાં ફૂલ છોડ રોપ્યા હતા। આજે તે તુલસીનો છોડ એટલે કે આજની વાત છે, તો રોપે છે, રોપવું એટલે રોપે છે। હવે
પેજ નંબર 136 ઉપર આપેલ અક્ષર અને ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ. આ શબ્દો અને ચિત્રો આપેલા છે, એની ઉપર શબ્દો લખ્યા છે, નીચે ચિત્રો. આ ચિત્રોથી અને આ શબ્દોથી અહીંયા આપણે વાક્ય બનાવવાનું છે. તો ચિત્ર પરથી શબ્દો બનાવો. તો પહેલાં અહીંયા દેખો સ્માઈલી આપી છે, તો સ્માઈલીમાં ઉપર શું શબ્દ છે? તો આ. પછી ચંદ્ર છે, તો ચંદ્ર, એની ઉપર કા, તો કા. અહીંયા છે ચશ્મા, તો ચશ્મામાં સ, તો આ શું શબ્દ બન્યો? આ કા સ, બરાબર. એવી રીતે અહીંયા છે ઝાડ, તો વૃક્ષમાં શું શબ્દ? તો દી. અહીંયા પાન છે, તો પાનમાં ન, તો દી ન. અહીંયા માછલી, તો માછલીમાં મા, તો ડબલ છે, તો મા મા. એવી રીતે અહીંયા આપણે બનાવવાનું. આ લંબચોરસ એ ગ્રીન કલરનો છે, તો એમાં અક્ષર કયો છે ઉપર? તો રે, તો આપણે લખશું રે. પછી સ્ટાર, તો સ્ટારની ઉપર કયો શબ્દ? ત, તો આપણો શબ્દ કયો બન્યો? રે ત. અહીંયા દેખો મગ કપ છે, કપ, તો કપમાં ઉપર શબ્દ છે ર, બરાબર. પછી કેરી, તો કેરીમાં ઉપર શબ્દ છે ગો, તો રંગો, બરાબર. આ દેખો ધ્વજ, તો એમાં મે. અહીંયા ત્રિકોણ છે, તો ડો, મેળો, બરાબર. અહીંયા દેખો દિલ આકારનું છે, તો હાર્ટ, તો એમાં ગ, ધ, સોરી. અહીંયા છે ચોરસ ગ્રીન કલર, તો રે, ગ રે. માછલી, તો માછલીમાં મા, ગ, તો રા, તો મારા, બરાબર. હવે આપણે બનાવવાનું વાક્ય, બરાબર, ચિત્ર પરથી. તો અહીંયા આપણે બનાવશું પહેલું વાક્ય. અહીંયા ચિત્ર કયું લેશો? તો માછલી, બરાબર. અહીંયા માછલી દોરીએ નાની. અને એક ત્રિકોણ, તો માછલી અને ત્રિકોણ, તો માછલીમાં મા અને ત્રિકોણમાં શું છે? એડો, તો માળો શબ્દ બન્યો ને, બરાબર. હવે દસમામાં બીજો બનાવીએ, તો અહીંયા આપણે લેશું ચંદ્ર, બરાબર. ચંદ્ર લઈએ, અને તો ચંદ્રમાં શું છે? કા. બીજો શબ્દ બનાવવા, ચંદ્રમાં કા લીધો, અને ચલો આ ફૂદેડીવાળી લઈએ, બરાબર. તો એમાં છે રી, તો કાળી શબ્દ બન્યો, બરાબર. હવે ફરીથી ચલો સ્માઈલી લઈએ, બરાબર. અને બીજો શબ્દ લઈએ ચશ્મા, તો સ્માઈલમાં આ, અને ચશ્મામાં છે સ, તો આ સ, બરાબર. હવે અહીંયા 12મા નંબરમાં એક બનાવીએ, તો 12મા નંબરમાં લેશું આપણે, ચલો એક આ ચોરસ લઈ લઈએ, બરાબર. અને એને બાજુમાં લેશો ફુગ્ગો, બરાબર. તો ચોરસમાં છે રે, અને ફુગ્ગા ઉપર છે લો, તો રે લો, બરાબર. હવે એવી જ રીતે નીચે
ચિત્ર પરથી વાક્ય બનાવો. તો માછલી, તો માછલીમાં કયું હતું? તો માં. વાક્ય બનાવવાનું. ઘર, તો ઘરમાં રા, મારા. પછી છે હાડ, દિલાકાનું, તો ગ, તો લખશું ગ, બરાબર. ચોરસ રે, બરાબર. પછી કપ છે, તો કપમાં ર. કેરી, કેરીમાં ગો, મારા ઘરે રંગો. પછી આ ફૂલ છે, તો છે, તો મારા ઘરે રંગો છે. સ્માઈલી, તો સ્માઈલીમાં છે આ. ગ, તો રા, બરાબર. સ્ટાર, તો ત. ચંદ્ર, તો કા. આ રી સી ફૂલ, તો છે. આ રાત કાળી છે, બરાબર. હવે પેજ નંબર 137 ઉપર, તો એમાં પણ સ્માઈલી છે. પહેલાં તો સ્માઈલીમાં આવશે આ. પછી બ, ચોકલેટ, તો, બરાબર. કપ છે, તો ર. કેરી, તો ગો. પછી આ કુંજા જેવું છે, તો એમાં આવશે નો. એ ધ્વજા છે, તો ધ્વજાને કયો આવશે? મે. ત્રિકોણ, તો રો. અને છે આબતો રંગોનો મેળો છે. આ વૃક્ષ, તો ઝાડમાં આવશે દી. આ પાન છે, તો ન, બરાબર. આ ભમેડો, તો પ્ર, બરાબર. ચંદ્ર, તો કા. ચશ્મામાં આવશે સ. પછી આમાં આવશે ભ. ચોરસમાં આવશે રે. ફુગ્ગામાં આવશે લો. અને છે, તો દિન પ્રકાશ ભરેલો છે. ચલો વૃક્ષ, એમાંય આવશે દી. ચલો આ રોતુ સિમ્બોલ છે, બરાબર. આ ઇમોજી કેવું છે? રોતુ છે, તો એમાં શું આવશે? ને. ચશ્મામાં આવશે સ, બરાબર. પાછું ને. પછી ભમેડો, તો પ્ર. કા, શું સ. દિનેશને પ્રકાશ. પછી માછલીમાં મા, મા. દિનેશને પ્રકાશ મામા. પછી આમાં આવશે ગ. રે અને છે, તો દિનેશને પ્રકાશ મામા ઘરે છે. તો બાળકો, અહીંયા આપણો પાઠ ગુજરાતીમાં પાઠ 8 ચોપડીમાં પૂર્ણ થાય છે.